પાલિતાણાના મામલતદાર દ્વારા શહેરની પરિમલ સોસાયટીમાંથી રાશનનો મસ મોટો જથ્થો સંગ્રહ કરેલો ઝડપાયો. હાલ લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા વિનામૂલ્યે રાશન પુરવઠો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ગરીબોના મુખેથી કોળિયો કેટલાક રાશન સંચાલકો ઘરભેગો કરી જતા હોય છે. આવો જ એક રાશનની દુકાન ધરાવતા ઈસમને પાલિતાણા મામલતદાર દ્વારા સરકારી રાશન સાથે ઝડપી લીધો છે. પાલિતાણા તાલુકા મામલતદારને બાતમી મળતા તેણે પાલિતાણા શહેરના પરિમલ સોસાયટીમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા ફિરોજભાઈ આદમભાઈ સૈયદ દ્વારા સ્ટોક કરાયેલ મસમોટો રાશનનો જથ્થો કબજે કરવામાં આવ્યો, જેમાં ઘઉં 91 કટા, ચોખા 32 કટા, ખાંડ 4 કટા, દાળ 27 કટા મળી કુલ 154 કટા પુરવઠો કુલ રૂપિયા 41,449 કિંમતનો માલ કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મને મોબાઈલથી ટેલિફોનિક બાતમી મળી હતી કે પાલિતાણા સિટીના ફિરોજભાઈ આદમભાઈ સૈયદ જે દુકાનદાર છે એનો જથ્થો કોઈ એક જગ્યાએ તેઓએ આપેલ છે એવી બાતમી મળતા સ્ટાફને મોકલેલ હતા અને તેમાં વિનોદભાઈ દશરથભાઈ પાલ કે જે રામ સોસાયટીમાં રહે છે તેના ઘરે તપાસ કરતા 10 કટ્ટા જથ્થો ત્યાંથી મળી આવેલ હતો, કે જે આ રેસ્ટિંગ દુકાનદારનો હતો. એટલે 10 કટ્ટા જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. ત્યારબાદ ફરીને બાતમી મળતા કે આ દુકાનદારનો જથ્થો અન્ય જગ્યાએ પણ પરિમલ સોસાયટીની અંદર ગુલઝારભાઈ ઈશાભાઈ ડેરિયાના મકાનમાં હોવાની બાતમી મળેલ હતી. એટલે ત્યાં પણ તરત જ રાત્રે જ અમો તથા અમારા સ્ટાફ સાથે અને એસડીએમ નાયબ કલેક્ટર સાથે અમે ત્યાં રેડ કરેલી હતી અને તેમની દુકાન અને આ ઈશાભાઈના ઘરના ફળિયામાં પડેલો કુલ જથ્થો 154 કટ્ટા ઘઉં, ચોખા, ચણાની દાળ તથા ખાંડ મળી કુલ 6,049 કિલોનો જથ્થો અને રૂપિયા 41,449 કિંમતનો જથ્થો અમોએ સીઝ કરેલ છે અને આ સીઝ કરેલ તમામ જથ્થો પુરવઠા નિગમના ગોડાઉનની અંદર સાચવવા માટે મોકલી આપેલ છે અને આ અંગેનો કેસ તૈયાર કરી અત્રેથી જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને આજરોજ મોકલી આપવામાં આવશે અને ત્યારબાદ તેમની સામે નિયમાનુસાર આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ નીચે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ એક મોટા સમુદ્રની નાની માછલી જ છે, મોટા મગરમચ્છ તો હજુ પણ સંતાઈને બેઠા છે. કારણ કે રાશન વિતરણ સમયે જે પ્રમાણે લોકોની ફરિયાદો ઉઠી હતી તેના પરથી ચોક્કસ કહી શકાય કે જો આ અંગે હજુ વધુ તપાસ કરવામાં આવે તો આવો સંગ્રહ કરેલો જથ્થો હજુ ઘણા સસ્તા અનાજની દુકાનદારો પાસેથી મળી આવવાની શક્યતાઓ છે. અમારા સ્ટાફ તરફથી બધી દુકાન ઉપર અત્યારે શિક્ષકોની નિમણૂક કરેલી છે, તલાટીકમ મંત્રીની નિમણૂક કરેલી છે અને દરેક ઉપર હોમગાર્ડ અથવા તો પોલીસ સ્ટાફની પણ દરેક એપીએસ ઉપર અમારા તરફથી નિમણૂક કરવામાં આવેલ છે અને તેઓને પણ લોકોને પૂરેપૂરો જથ્થો મળે તે માટેની સૂચના આપવામાં આવેલી છે અને તેઓની ઉપર આ સુપરવિઝન માટે અલગ અલગ ક્લસ્ટર અધિકારીઓની પણ નિમણૂક કરેલ છે અને તેઓ હાલમાં આ તમામ દુકાન ઉપર સુપરવિઝન આ રીતે અમારું ચાલુ છે. હા, લાયસન્સ પણ રદ થઈ શકે અને પીબીએમ પણ થઈ શકે તે આ કેસના આધારે આગળના પગલા કલેક્ટર સાહેબ અને જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ તરફથી લેવામાં આવશે.